વચ્ચેનો ત્યાં પહોંચી ગયા છીએ જે આપ જોઈ શકો છો કે રસ્તા રોડ વચ્ચેના જે સેફટી વાત છે એ જ ખૂબ નુકસાની ભર્યો છે સાવચેતી કંઈ છે જ નહીં આજુબાજુમાં ક્યાંય ગેરેજ પણ નથી અને લોકોને ખૂબ સમસ્યા વર્ષો વર્ષથી છે આ બધાની સમસ્યા પણ સમસ્યાનું રિપેરિંગ જ થાય છે રિનોવેશન થાય પણ કોઈ પણ એવું અધિકારી અહીં કોઈ જવાબ આપતું નથી આના ટોટલી ચૂંટાયેલા નેતા પણ કાંઈ પણ કામ કરતા લાગે એવું મને કંઈ ધ્યાનમાં આવતું નથી તમારી સામે તમે આજે માહિતી આ બધી લીધું છે એ બદલ તમારો પણ આભાર છે હાલો હું નીચે ઉતરીને તમને બતાવીશ કે કઈ કઈ સમસ્યા હે જોઈએ કે અહીંના જે રસ્તાઓ છે કઈ રીતના છે આપણે ત્યાંના વટો માર્ગો સાથે જ આપણે મુલાકાત લઈને ત્યાંની સાથે જ આપણે જોઈએ ટોટલી વસ્તુ તમે જોઈ શકો છો એક પણ પ્રકારની સેફટી ગાર્ડ નથી ઓલા ભાઈ વટે માર્ગોને તમે પૂછી શકો છો વટે માર્ગો સાથે પણ આપણે વાત કરીએ કે તે શું કહેવા માંગશે આમાં ટોટલી કાંઈ પણ વસ્તુ નકરી ગંદકીનો ઠેર ઠેર ભર્યા છે બબે ત્રણ ત્રણ વખત રિનોવેશન કરેલ છે કેટલા વર્ષથી આ સમસ્યા તમને સમસ્યા ભોગવો છો અવારનવાર પંચરની કેવી કોઈ સમસ્યા તમે જોઈ શકો છો કે અહીં જે અવારનવાર પંચર થઈ જાય છે અને આસપાસ કોઈ ગેરેજ કે એવું કંઈ છે એમને જોઈ આ ખડા અને મેં ચોમાસામાં એવી તકલીફ પડે ને કે વાત પૂછવામાં રાત્રે લાઈટ પણ નથી તો તમને કેવી તકલીફ પડે અરે બહુ તકલીફ પડે મેડમ અરે રાત્રે પણ તમારે અવરજવર તો થતી જ હશે રાતના મેં 10-10 વાગે આવી હતી બીક કેવી લાગે બીક તો લાગે જ ના રસ્તો એવો ખરાબ છે અને ચોમાસામાં તમને કેવી તકલીફ ચોમાસામાં જો અહીંથી પાણી જતું હોય અહીં જે સેફટી પણ તમને આપવામાં આવેલ નથી તમને શું તકલીફ પડે છે તકલીફ એ કે જો ચોમાસામાં પાણી જતું હોય ને અને ઉપરથી જતું હોય અમારે રિક્ષા નાખીને વિચાર કરવો પડે તો દેવો આવતો એક્સિડન્ટ તો ભાઈ આ એક્સિડન્ટ નો ભાઈ ફૂલ રહે યાર અહીંના સરપંચ કોણ છે અહીંના સરપંચ તો બધું બધું તોડ તો હું આલુ આયા રોડ માટે અહીં જાવ અરે બીજા પણ અહીંથી જ અવરજવર કરનારા વ્યક્તિઓ છે તેની સાથે પણ આપણે મુલાકાત લઈને તેનું વિશે પણ જાણી કે તે શું કહેવા માંગે છે અને રોકો